હેલો વિદ્યાર્થી મિત્રો હું કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઆરટી સિલેબસ ધોરણ ચેપ્ટર નંબર શ્રેણી અને શ્રેઢી તેની અંદર આપણે લાસ્ટ વિડીયોમાં મિત્રો સરવાળા સ્વરૂપના એક્ઝામ્પલો જોયા હતા સોદે નવ પોઈન્ટ ચારની ની શરૂઆત કરેલી હતી જેમાં એક થી છ દાખલા જોયા હતા જેમાં અલગ અલગ પ્રકારની શ્રેણીઓ આપેલી હોય અને તેનું એનમાં પદનું મતલબ કે એન પદ લગીનાનું સરવાળાનું સૂત્ર જોતું હોય તો કેવી રીતના મેળવવું તે આપણે શીખાતા તેના માટે મેઇન ત્રણ ફોર્મ્યુલા હતી મિત્રો તે ત્રણ ફોર્મ્યુલા આપણે એકવાર રિપીટ કરશું સીગમાં એન એટલે કે પ્રથમ એન પ્રાકૃતિક નેક્સ્ટ હતું પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના વર્ગના સરવાળાનું જે સૂત્ર હતું તેને આપણે સીગમાં એન સ્કવેર વડે દર્શાવતા હતા જેનું સૂત્ર હતું એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન ડિવિઝનમાં સિક્સ રેડી અને ત્રીજી થી મિત્રો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના ક્યુબનો સરવાળો જેને આપણે સિગ્મા એન ક્યુબ વડે દર્શાવતા હતા અને જેની ફોર્મ્યુલાથી એન સ્ક્ર ઇન્ટુ એન પ્લસ વન આખાઇનો સ્કવેર ડિવિઝનમાં ફોર રેડી એટલે કે જે તમે સિગ્મા એન એનનું નું જે ફોર્મ્યુલા હતી તે આખા વર્ગ કર નાખો એટલે સીગમાં એન ક્યુબની ફોર્મ્યુલા તમને મળી જાય રેડી તો આ ત્રણ ફોર્મ્યુલા મિત્રો તમને આવડતી હોય તો તમે સ્વાદી નવ પોઈન્ટ ચાર તમે આરામથી સોલ્વ કરી શકો છો અને થોડુંક સિમ્પલિફિકેશન તમારું સ્ટ્રોંગ હોય એટલે તમે આરામથી સોલ્વ કરી શકો છો રેડી જેમાં આપણે ત્રણ છ દાખલા કમ્પ્લીટ કરેલા હતા જેમાં કેવી રીતના પ્રોસિજર કરવી એ રીતે પણ સ્ટેપ સમજાવેલા હતા અને સ્ટેપ પરથી આપણે તેવા એક્ઝામ્પલો સોલ્વ કરેલા હતા અને જે ક્વેશ્ચન સાત લગીના જે કીધેલા હતા કે એનમું પદ મેળવી અને પછી તમે એસન મેળવો એટલે કે સરવાળો મેળવો તમે પ્રથમ એન પદનો તેવા દાખલા હતા તેમાંનો છેલ્લો જે દાખલો હતો સાતમો તેની રકમ જોઈએ તો કીધેલું છે એકનો સ્કવેર પ્લસ એકનો સ્કવેર પ્લસ બે નો સ્કવેર પ્લસ એક નો સ્ક્વેર પ્લસ બે નો સ્કવેર પ્લસ ત્રણ નો સ્કવેર પ્લસ ડોટ 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 રેડી આવી રીતના આપણને એક શ્રેઢી આપેલી છે એટલે કે આ જે શ્રેડી આપેલી છે મિત્રો તેનું આપણે એનમું પદ મેળવશું સૌથી પહેલા રેડી તો અહીંયા તમે જોશો મિત્રો એકનો સ્કવેર અહીંયા આપેલો છે એકનો સ્કવેર પ્લસ બે નો સ્કવેર બીજા પદ તરીકે ત્રીજા પદ તરીકે આપેલું છે એકનો સ્કવેર પ્લસ બે નો સ્વેર પ્લસ ત્રણ નો સ્કવેર આવી રીતના ચોથા પદમાં ચાર પ્રથમ ચાર પદ વર્ગનો સરવાળો આપેલો પાંચમા પદના પ્રથમ પાંચ પદના મતલબ કે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો આપેલો છે એવી રીતના એનમાં પદમાં શું આપેલું છે મિત્રો એકનો વર્ગ પ્લસ બેનો વર્ગ પ્લસ ત્રણ નો વર્ગ ડોટ ડોટ એન નો વર્ગ એવી રીતનું એનમું પદ આપેલું હશે રેડી એટલે કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના વર્ગ આપેલું હશે એનમાં પદ તરીકે તો એ લખશું મિત્રો એનમું પદ શું થશે રેડી ડાયરેક્ટલી આવી રીતના આપેલું છે એટલા માટે એકનો વર્ગ પેલા તો આવી રીતના આપેલું છે તો તે આપણે લક્ષ્ય પર વ્યવસ્થિત એટલે તમને સમજે વ્યવસ્થિત જે આપેલું છે તે આવી રીતના છે એનમું પદ આવી રીતના છે મિત્રો એકનો વર્ગ હશે બે નો વર્ગ હશે ત્રણ નો વર્ગ હશે એવી રીતના કરીને ઠેટ લગી એન ના વર્ગ લગી આખે આખું આપેલું હશે એન તરીકે એટલે આ જે છે તે શું બતાવે છે એન સ્કવેર બતાવે છે રેડી હવે ફોર્મ્યુલા તમે જાણો છો વન ડિવિઝનમાં સિક્સ રેડી આનું સિમ્પલિફિકેશન એટલે કે સાદુ રૂપ આપી દેસુ અને એક બહુપદી બનાવી નાખશું તો અહીંયા એન સ્ક્વેર પ્લસ એન થશે અને બીજા કાઉન્સમાં ટુ એન પ્લસ વન થશે ડિવિઝનમાં સિક્સ થશે રેડી આનું પણ હજી સદરૂપ આપી તો અહીંયા ટુ એન ક્યુબ થઈ જશે પ્લસ એન સ્ક્વેર થશે પ્લસ ટુ એન થશે પ્લસ એન થશે અને ડિવિઝનમાં સિક્સ રહેશે રેડી તો ફાઇનલી આપણને એનમું પદ મિત્રો મળશે ટુ એન ક્યુબ પ્લસ ટુ એન સ્ક્વેર સોરી થ્રી એન સ્ક્વેર પ્લસ એન અને ડિવિઝનમાં સિક્સ આવી રીતના આપણને ફાઇનલી જે એનમું પદ છે તે આપણને મળશે એટલે કે તેનું સિમ્પલિફિકેશન આ રીતના થશે રેડી અને કે સ્વરૂપમાં દર્શાવવું તો આ રીતના દર્શાવી શકાય એ કે બરાબર ટુ કે ક્યુ પ્લસ થ્રી કે સ્ક્વેર પ્લસ કે અને ડિવિઝનમાં સિક્સ રેડી તો આપણે મિત્રો આ જે એન પદનો સરવાળો જોતો હોય તો આપણે એસેન વડે દર્શાવીએ છીએ એટલે કે આવી રીતના લખીએ એસે ની જ ટુ સમેશન ઓફ કે ઇક્વલ ટુ વન ટુ એન હેડી અને એક એની જગ્યાએ લખી નાખશું સમ કે ઇક્વલ ટુ વન ટુ એન ટુ રેસ ટુ સોરી ટુ ઇન્ટુ કે સ્કવેર પ્લસ કે અને ડિવિઝનમાં સિક્સ હેડી અને આપણે સીગમાં એપ્લાય કરશું મિત્રો તો જોઈએ સીગમાં એપ્લાય કરી હવે સીગમાં એપ્લાય કરશું તો પેલા વન બાય સિક્સ કોન્સ્ટન્ટ છે તો તેને આપણે આગળ લખી નાખશું હેડી હવે બ્રેકેટમાં લખશું બધું જે પેલા સીગમાં એપ્લાય કરશો એટલે ટુ કોન્સ્ટન્ટ રહેશે ઓફ કે ઇક્વલ ટુ વન ટુ એન કે ક્યુબ થશે પ્લસ થ્રી કોન્સ્ટન્ટ રહેશે સમસન ઓફ કે ઇક્વલ ટુ વન ટુ એન કે સ્ક્વેર થશે પ્લસ અહીંયા સિગ્મા એપ્લાય કરશો એટલે સીગમાં કે ઇક્વલ ટુ વન ટુ એન અને કે થશે આ રીતના સીગમાં બધાને લાગુ પડશે રેડી હવે અહીંયા ફોર્મ્યુલા આવશે અહીંયા ફોર્મ્યુલા આવશે અહીંયા ફોર્મ્યુલા આવશે આવી રીતના બધી જગ્યાએ ફોર્મ્યુલા એપ્લાય કરી દઈશું રેડી વન બાય સિક્સ અત્યારે બારે જ લખશું તો અહીંયા લખશું આપણે અત્યારે અહીંયા થોડુંક નીચે લઈ લઉં જેથી કરીને પ્રોપરલી દેખાઈ શકે ને સમમાઈ જાય તો અહીંયા આપણે લખશું મિત્રો વન બાય સિક્સ બ્રેકેટમાં ટુ કે ક્યુબની ફોર્મ્યુલા છે એન સ્ક્વેર ઇન્ટુ એન પ્લસ વન તેનો સ્ક્વેર અને છેદમાં ચાર હેડી આ જે સોલ્યુશન છે મિત્રો તે થોડુંક લેન્ધી થશે તમે જોઈ શકો છો કારણ કે જે બહુપદી મળે છે તે પણ થોડીક લેન્ધી છે એટલા માટે સાદું રૂપ પણ થોડુંક લેન્ધી થશે તો પ્રોપર ધ્યાન આપજો અહીં લખશું થ્રી અને સીગમાં કે સ્કવેરની ફોર્મ્યુલા થશે મિત્રો એન એન પ્લસ વન અહીંયા ટુ એન પ્લસ વન અને ડિવિઝનમાં સિક્સ આવી રીતના થશે રે હવે પ્લસ અહીંયા બાજુમાં સમાશે ને એટલે આપણે અહીંયા લખશું કે માટે સીખમાં કે એટલે કે એન એન પ્લસ વન અને ડિવિઝનમાં ટુ રેડી આવી રીતના થશે રેડી અહીંયા કટ થઈ જશે ત્રણ દુ છ થશે તો અહીંયા પણ કટ થઈ જશે અહીંયા છેદમાં ટુ અહીંયા છેદમાં ટુ આ છેદમાં ટુ એટલે કે બધાના છેદમાં શું છે મિત્રો ટુ છે તો બધાના છેદમાંથી ટુ કોમન કટ નાખશું એટલે કે વન બાય ટ્વેલ્વ થઈ જશે ઉપર એન કોમન નીકળશે એટલે અહીંયા એન લખી નાખશું કોમન નીકળી જશે એ જ રીતના અહીંયાથી એન એન પ્લસ વન બાય ટુ કોમન નીકળી ગયા એટલે શું વધશે ટુ એન પ્લસ વન રેડી તો આ પ્રકારનું સાદુરૂપ તમને મિત્રો આવડતું હશે તો તમે આરામથી સોલ્વ કરી શકશો એન એન પ્લસ વન બાય ટુ કોમન નીકળી તો અહીંયા શું વધશે મિત્રો પ્લસ વન રેડી

આ નાવ્યો પડે છે બે ના પાક પ્લસ ટુ અને બીજા આવ્યો એક પડશે રીતે એન પ્લસ વન પડશે એટલે અહીંયા આપણે સ્કવેર કરી નાખશું અને ડિવિઝનમાં માં ટ્વેલ કરી નાખશું રેડી એટલે કે એન સ્ક્ર પ્લસ થ્રી એન પ્લસ ટુ નાવ્યો પડે એન પ્લસ ટુ ઇન્ટુ એન પ્લસ વન હવે એન પ્લસ વન આ ઇન્ટુમાં છે એટલે આપણે શું કરી નાખ્યું મિત્રો આપણને એસ એમ એટલે કે જે આપણને શ્રેઢી આપેલી છે તેમાં એન પદ લગીનારના જે સરવાળાનું સૂત્ર આપણને મેળવવાનું કીધું હતું તે આપણે આ રીતના મળશે એન ઇન્ટુ એન પ્લસ વન નો સ્કવેર પ્લસ એન પ્લસ સોરી ઇન્ટુ એન પ્લસ ટુ ડિવિઝનમાં ટ્વેલ રેડી તો મિત્રો દાખલા નંબર સાત કમ્પ્લીટ થાય છે એટલે કે સ્ટાર્ટિંગમાં કીધેલું હતું કે એક થી સાત દાખલામાં જે શ્રેણી આપેલી હોય આપેલી છે તે શ્રેણી માટે તમે સરવાળો મેળવો મતલબ કે એન પદનો સરવાળો મેળવો તે આપણે કમ્પ્લીટ થાય છે એટલે કે દાખલા નંબર સાત લગે જે પૂછેલું હતું તે કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ દાખલા નંબર આઠ થી જોઈએ તો ટોટલ દસ દાખલા લાગી છે તો આઠથી દસ દાખલામાં કીધેલું છે મિત્રો પ્રશ્ન નંબર આઠ થી દસમાં જે શ્રેણીનું એનમું પદ આપેલું હોય આપેલ હોય તેના પ્રથમ પદનો સરવાળો મેળવો જેવા દાખલા આપણે ગણ્યા તેવા જ દાખલા સોલ્વ કરવાના છે પરંતુ અત્યાર લગી જે આપણે એક્ઝામ્પલો સોલ્વ કર્યા તેમાં એન આપેલું આપેલું નહોતું એટલે આપણે એન હતા એટલે કે એનમું પદ આપણે ગોતતા હતા અને પછી આપણે એસ એન ગોત એટલે કે પ્રથમ એન પદનો સરવાળો ગોતતા હતા હવેના દાખલા જે છે ત્રણ આઠ નવ દસ તેમાં આપણને મુ પદ આપેલું હશે અને આપણે એસ મેળવાનું છે એટલે કે પ્રથમ એન પદનો સરવાળો મેળવવાનો છે તો હવે તેવા પ્રકારના એક્ઝામ્પલ જોઈએ એટલે કે દાખલા નંબર આઠ ની શરૂઆત આમાં થોડાક દાખલા મિત્રો અલગ પ્રકારના હશે અત્યલ આપણે સમાનતા શ્રેણી પ્રકારના જ એક્ઝામ્પલો આવ્યા પરંતુ હવે આપણને સંપૂર્ણત્વ શ્રેણી પણ આપી શકે છે તો તેનું સરવાળાનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ મિત્રો તો આપણે તે પ્રમાણે જોઈશું આગળ દાખલા નંબર આઠ જોઈએ આઠમા દાખલાની રકમમાં કીધેલું છે આવી રીતના એનમું પદ આપેલું છે એટલે એ લખશું મિત્રો શ્રેનું એનમું પદ એન ઇઝ ઇક્વલ ટુ એન એન પ્લસ વન ઇન્ટુ એન પ્લસ ફોર હે આવી રીતના આપેલું છે હવે સૌથી પહેલા આપણે શું કરશું મિત્રો સાદુ રૂપ આપશું એટલે કે એનની અંદર મલ્ટિપ્લાય કરાવશું એટલે કે એન સ્ક્વેર પ્લસ એન થશે હેળી અને ઇન્ટુ એન પ્લસ ફોર તો છે જ હેડી હવે આ બે કાઉસ છોડાવી નાખશું એટલે કે એન સ્ક્વેર ઇન્ટુ એન એટલે કે એન થશે એન સ્ક્વેર ઇન્ટુ ફોર એટલે કે ફોર એન સ્ક્વેર થશે અને અહીંયા એન એન એટલે એન સ્ક્વેર થશે અને ફોર ઇન્ટુ એન એટલે કે ફોર એન થશે રેડી અને પ્રોપરલી વ્યવસ્થિત કોઈ તો આ રીતના લખી શકી એન ક્યુબ પ્લસ ફાઈ એન સ્ક્વેર પ્લસ ફોર એન તો અહીંયા પદ આપણને મળી ગયું અને કે સ્વરૂપમાં લખી નાખી જેથી કરીને આપણે સરવાળો કરવામાં સરળતા રહેશે અહીંયા આપણે લખશું કે ક્યુબ પ્લસ કે પ્લસ ફોર કે રેટી તો એ કે સ્વરૂપનું આપણને જે એનમું પદ આપેલું હતું તેના ઉપરથી કે સ્વરૂપમાં આપણે પદ લખી નાખ્યું હવે આપણે શું કરશું મિત્રો એસ ની ફોર્મ્યુલા મતલબ કે એસન માટે આપણે આગળ વધશું એસન ઇઝ ઇક્વલ ટુ સમસન ઓફ કે ઇક્વલ ટુ વન ટુ એન અહીંયા એકે લખશું રેડી નેક્સ્ટ એકે ની જે આ કિંમત છે તે લખી નાખશું એટલે કે બહુ પદી જે મળેલી છે કે સ્વરૂપમાં તે અહીંયા લખી નાખશું કે ક્યુ પ્લસ ફાઈવ કે સ્ક્વેર પ્લસ ફોર કે રેડી હવે સીગમાં બધાને એપ્લાય કરી દઈશું એટલે અહીંયા એપ્લાય કરશું એટલે સીગમાં કે ઇક્વલ ટુ વન ટુ એન કે ક્યુ આમાંથી પાંચ અચળ છે એટલે કે પાંચને આપણે આગળ ગુણાકારમાં લખી નાખશું કે સ્ક્વેરને સીગમાં લાગવું પડશે કે ઇક્વલ ટુ વન ટુ એન અહીંયા કે સ્ક્વેર પ્લસ ફોર કેને આપણે સીગમાં એપ્લાય કરશું તો સિગ્મા કે ઇક્વલ ટુ વન ટુ એન અહીંયા કે રેડી તો અહીંયા ત્રણેય પ્રકારની ફોર્મ્યુલાની જરૂર પડે છે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના ક્યુબનો સરવાળો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો રેડી એટલે કે કે ક્યુબ માટે આપણે જોઈએ તો ફોર્મ્યુલા થશે અહીંયા એન સ્ક્ર પ્લસ વન નો સ્કવેર જે છે એન પ્લસ વન ટુ એન પ્લસ વન અને ડિવિઝનમાં લખશો આપણે સિક્સ પ્લસ ફોર સીગમાં કે ની ફોર્મ્યુલા એટલે કે એન એન પ્લસ વન ડિવિઝનમાં ટુ રેડી આ રીતના ફોર્મ્યુલા થશે નેક્સ્ટ હવે સાદુરૂપ આપવાનું છે મિત્રો જોશો દરેક વખતે આપણે એન એન પ્લસ વન અને ડિવિઝનમાં જે ટુ હોય છે તે કોમન નીકળી જાય છે તો અહીંયા આપણે તે કોમન લઈ લેશું સૌથી પહેલા તો અહીંયા એન એન પ્લસ વન અને ડિવિઝનમાં ટુ દરેકમાંથી કોમન નીકળે છે તો અહીંયા લખશું મિત્રો જે વધે તે એન એન પ્લસ વન અને ડિવિઝનમાં ટુ રેડી ઉપર શું વધશે તો કે પાંચ આ તો કોમન નીકળી ગયું છે તો અહીંયા છે ટુ એન પ્લસ વન ડિવિઝનમાં સિક્સ છે તેમાંથી ટુ કોમન નીકળી ગયા તો અહીંયા થ્રી વધશે પ્લસ આખે આખું કોમન નીકળી ગયું તો અહીંયા ફોર વધશે રેડી હવે આગળ સાદુરૂપ આપીએ મિત્રો તો અહીંયા સૌથી પેલા અહીંયા તમે જોશો છ વડે ગુણી નાખશો ત્રણ દુ છ કે છ લસા થાય છે તો છ વડે ગુણી નાખશું છ વડે ડિવાઈડ કરી નાખશું તો અહીંયા પેલા લખશું એન એન પ્લસ વન ડિવિઝનમાં છ દુ બાર થઈ જશે રેડી બ્રેકેટમાં આને આપણે છ વડે ગુણશું એટલે છ ભાગ્યા બે એટલે ત્રણ વળશે એટલે કે અહીંયા થ્રી વચ્ચે એટલે કે થ્રી એન આ ક્રી એન કાઉસમાં ગુણાવી દેસું તો અહીંયા થ્રી એન સ્ક્વેર પ્લસ થ્રી એન વચ્ચે રેડી આને તમે ત્રણ વડે છ વડે ગુણશો એટલે છ ભાગ્યા ત્રણ એટલે બે વચ્ચે એટલે કે પાંચ દસ દસ દુ કે વીસ એન પ્લસ દસ અહી આપણે અંદર ગુણાવશું એટલે ખાલી દસ વધશે આને આપણે છ વડે ગુણશું એટલે છ ચોક ચોવીસ હેઠળ હવે આગળ સાદુ રૂપ આપી દે મિત્રો આગળ સાદુ રૂપ આપશો એટલે આપણને અહીંયા એન એન પ્લસ વન એઝ ઇટ ઇઝ અહીંયા થ્રી એન સ્ક્વેર ચોવીસ વીસ ને ત્રણ ત્રેવીસ એન પ્લસ અહીંયા ચોત્રીસ હેડી તો ચોત્રીસ તેરી આપણે જે થાય તે પણ સરવાળો કરતા ત્રેવીસ કોઈ પોસિબલ થાય નહીં બાદ બાકી કરવાની હોત તો હજી કંઈક વિચારે જ પરંતુ અહીંયા અત્યારે પોસિબલ છે નહીં તો આ ફાઇનલ આન્સર અત્યારે લખી નાખી મિત્રો એન એન પ્લસ વન અહીંયા રાઉન્ડ બ્રેકેટમાં લખશું થ્રી એન સ્ક્વેર પ્લસ ત્રેવીસ એન પ્લસ ચોત્રીસ આખાના ડિવિઝનમાં સરવાળો કેટલો મળ્યો એન એન પ્લસ વન થ્રી એન સ્ક્વેર પ્લસ ત્રેવીસ એન પ્લસ ચોત્રીસ છેદમાં બાર રેડી અહીંયા આપણને શ્રેણી કેસ રેડી કંઈ આપેલું નથી જો ડાયરેક્ટ આપણે આ રીતના આપેલું તો પણ આ જવાબ આવે એનની જગ્યાએ એક મૂકી એક ગુણ્યા બે ગુણ્યા પાંચ પ્લસ બે મુખશો એટલે બે ગુણ્યા ત્રણ ગુણ્યા છ રેડી પ્લસ ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા સાત ડોટ ડોડ ડોટ તો આવી રીતના આપેલું હોય કે આવી રીતના આપેલું બે એક જ થાય જો આવી રીતના આપેલું હોય તો આપણે પહેલાં આવી રીતના બનાવે એટલે કે આજે એનમું પદ આપેલું છે તેવી રીતના આપણે બનાવી અને સાદુ રૂપ આપે રેડી તો આ રીતના આપણે મિત્રો સિમ્પલિફિકેશન કરી અને પછી પ્રક્રિયા જે કરતા હતા તેની બદલે અહીંયા આપણે એનમું ઉપર ડાયરેક્ટ આપેલું હતું તો એનમું પદ જે આપેલું હતું તેના ઉપરથી આપણે ડાયરેક્ટ એસએન મેળવી શકાય રેડી તો અહીંયા દાખલા નંબર આઠ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર નવ નવમાં દાખલા આપેલું છે એન સ્ક્વેર પ્લસ ટુ રેસ ટુ એન રેડી તો અહીંયા જે એનમું પદ આપેલું છે જે શ્રેઢી હોય અથવા તો જે સમા દર્શણી અથવા સમગુણ દર્શણી જે પણ હોય તેના માટે આપણને સરવાળો પૂછેલો હોય તો એનો મતલબ એવો કે શ્રેઢી એટલે કે શ્રેઢીનું આ એનમું પદ આપેલું છે તો એ લખશું મિત્રો એનમું પદ રેડી જે છે એન સ્ક્વેર પ્લસ ટુ એન ટુ રેસ ટુ એન જેને આપણે એન વડે દર્શાવીએ છીએ એટલે કે એન સ્ક્વેર પ્લસ ટુ રેસ ટુ એન રેડી તો આના માટે આપણે પ્રથમ એન પદનો સરવાળો મેળવવાનો છે કે એનમું પદ એન સ્ક્વેર પ્લસ ટુ રેસ ટુ એન છે રેડી તો અહીંયા મિત્રો અહીંયા તમે જોશો તો આ તો સમાંતર શ્રેણી પ્રકારનું હોય શકે એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે અને આયે જે છે તે સમગુણો શ્રેણી કહી શકો ટુ રેસ ટુ એન એનની વેલ્યુ એક હોય બે હોય શકે ત્રણ હોય એવી રીતના આગળ આગળ જઈએ તો આવી રીતના હોય રેડી તો અહીંયા જોઈએ મિત્રો તો લખશું એસેનની કોલ્ટુ પેલા તો આને કે સ્વરૂપમાં લખી નાખી સાદુરૂપ ડાયરેક્ટ આપેલું છે કે સ્કવેર પ્લસ ટુ રેસ ટુ કે રેડી આવી રીતના થશે તો અહીંયા એસેન મેળવશું મિત્રો સમસન ઓફ એન કે ઇક્વલ ટુ કે ઇક્વલ ટુ વન ટુ એન એ કે હેઠળ અહીંયા લખી નાખશું સીગમાં કે ઇક્વલ ટુ વન ટુ એન એ કેની જગ્યાએ લખશું કે સ્ક્વેર પ્લસ ટુ રેસ ટુ કે હેઠળ હવે બેને પહેલાં તો આપણે સીગમાં એપ્લાય કરીશું સેપરેટલી સમસન ઓફ કે ઇક્વલ ટુ વન ટુ એન કે સ્ક્વેર પ્લસ

સમગુત્તર શ્રેણી છે આ સમગુત્તર શ્રેણીના સરવળા માટેનું જે સૂત્ર છે તે તમે જાણો છો અહીંયા આરની કિંમત જે જોવા મળે છે તે બે છે એટલે કે જે એક કરતા મોટા છે પ્રથમ પદ પણ બે છે એટલે કે એ બરાબર પણ બે આપેલું છે જેડી આ જે સંપૂર્ણતા શ્રેણી છે તેમાં એ બરાબર બે છે આર બરાબર પણ બે છે એનો મતલબ એવો કે આરની કિંમત એક કરતા મોટી છે એટલા માટે જે આપણે એસેનનું જે ફોર્મ્યુલા છે ત્યાં આ થશે એસેન ની કોટું એ એકાઉસમાં આરની એનગાત માઇનસ વન છેદમાં આર માઇનસ વન તો આનું સાદું પાંચ આપી દે આપણે એ બરાબર બે મૂકી દઈએ બેની એનગાત માઇનસ વન છેદમાં બે માઇનસ એક એટલે કે એક એટલે કે ટુ ઇન્ટુ ટુ રેસ ટુ એન માઇનસ વન રેડી તો આ રીતના આપણે અહીંયા લખી નાખશું અહીંથી આપણે આ સ્ટેપ લગાવી આ એન પ્લસ વન ટુ એન પ્લસ વન ડિવિઝનમાં સિક્સ પ્લસ હવે અહીં લખશું આની જગ્યાએ ટુ ઇન્ટુ ટુ રેસ ટુ એન માઇનસ વન રેડી તો અહીંયા આપણે એસ એન મળી ગયો એટલે કે પ્રથમ એન પદના જે શ્રવણનું સૂત્ર થવું જોઈએ તે આ પ્રકારનું થશે એન ઇન્ટુ એન પ્લસ વન ઇન્ટુ ટુ ટુ એન પ્લસ વન ડિવિઝનમાં સિક્સ પ્લસ

ટુ એન માઇનસ વનનો સ્કવેર રેડી ડાયરેક્ટલી આવી રીતના આપેલું છે તો આ પહેલાં તો મુ પદ જે છે તેનું સાદુરૂપ આપી દેસુ એન બરાબર આ મુ પદ છે તો કે ટુ એન માઇનસ વનની બે કાત આનું સાદુરૂપ આપી દે એટલે કે અવયવ પાડશું ટુ એન એટલે કે પહેલાનો સ્કવેર એટલે કે ફોર એન સ્ક્વેર માઇનસ ફોર એન એટલે કે ટુ એ બી પ્લસ બીજા પદનો સ્ક્વેર રેડી આ મુ પદ મળી ગયું હવે કે સ્વરૂપે આપણે કેમું પદ મેળવવું હોય તો ફોર કે સ્ક્વેર માઇનસ ફોર કે પ્લસ વન થશે એટલે આપણે કેમ ઉપદ મળી રેડી હવે કેમ પદ મળી જાય મિત્રો પછી આપણે જે સરવાળો પૂછેલો છે તે આ પ્રકારનો થશે એસએન બરાબર સમસન ઓફ કે ઇક્વલ ટુ વન ટુ એન ફોર કે સ્ક્વેર માઇનસ ફોર કે અને પ્લસ વન રેડી હવે સીગમાં એપ્લાય કરી દઈશું એટલે કે ચાર બાર રહેશે સમસન ઓફ

ડિવિઝનમાં સિક્સ રેડી પ્લસ સોરી અહીંયા માઇનસ છે તો માઇનસ ફોર અને સીગમાં કે ની ફોર્મ્યુલા થશે એન એન પ્લસ વન ડિવિઝનમાં ટુ પ્લસ સીગમાં વન એટલે કે વન જે છે તે એન ટાઈમ સરવાળામાં છે તો અહીંયા આપણે એન ડાયરેક્ટલી લખી શકશું હેઠળ આવી રીતના અહીંયા ટુ હોત તો ટુ એન થાત થ્રી હોત તો થ્રી એન થાય તો અહીંયા આપણે સીગમાં વન માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું કેટલા લખવાના એન લખવાના થશે રેડી હવે અહીંયા તમે જોશો મિત્રો તો બતામાંથી અંશમાંથી ચાર કોમન નીકળી જશે છેદમાંથી બે કોમો નીકળી જશે ઉપર આપણે એન કોમ નીકળી જશે એન પ્લસ વન કોમન નીકળી જશે તો બ્રેકેટમાં શું વધશે તો કે કોમન નીકળશે સોરી થ્રી વધશે રેડી માઈનસ અહીંયા તમે જોશો અહીંયા આપણે બધામાંથી આવી રીતના કોમન નહીં કાઢી શકીએ કારણ કે અહીંયા તમે છેલ્લામાં જોશો તો એન જોવા મળે છે એટલા માટે આ સિમ્પલિફિકેશન થોડું ડિફિકલ્ટ રહેશે એટલે આપણે જોઈએ મિત્રો તો સૌથી પહેલા આપણે અહીંયા એન કોમન કાઢશું અથવા તો આ બેનનું તમારે સિમ્પલિફિકેશન કરવું હોય તો કરી શકો અને છેલ્લે પછી આપણે એનને એડ કરી દઈએ તો પણ ચાલે રેડી તો તે પ્રમાણે કરવું હોય તો તે પ્રમાણે કરી શકીએ અથવા તો ડાયરેક્ટ અહીંયા તમને આવડતું હોય તો ડાયરેક્ટ પણ કરી શકો છો એન કોમન કાઢી લ્યો ચાર પણ કોમન કાર્ડ નાખી ફોર એન કોમન કાર્ડ નાખી રેડી અહીંયા કેટલા વાત છે મિત્રો ડિવિઝનમાંથી આપણે ટુ કોમન કાઢ નાખશું એટલે અહીંયા એન પ્લસ વન વધશે અહીંયા ટુ એન પ્લસ વન વધશે ડિવિઝનમાં થ્રી વધશે અહીંયા એન કોમન નીકળી ગયો એટલે એન પ્લસ વન વધશે ડિવિઝનમાંથી ટુ કોમન નીકળી ગયો પ્લસ અહીંયા એન તો કોમન નીકળી ગયો અંશમાંથી ચાર કોમન નીકળી ગયો પણ અહીંયા ચાર નહોતા એટલે આપણે ચાર વડે ગુણી નાખશું અહીંયા છેદમાં બે છે તો અહીંયા બે વડે ગૂણી નાખશું એડી એટલે અહીંયા બેના છેદમાં ચાર થશે ને અહીંયા બે વચ્ચે એટલે કે ટુ એન હેડ અહીંયા ટુ એન લખી નાખી આનું સાદુ રૂપ એકના છેદમાં બે થશે એટલે પાછો આપણે શું કરશું મિત્રો અહીંયા બે વડે ગુણી નાખશું અહીં ત્રણ વડે ગુણી નાખશું એટલે લસા છ કરશો અહીંયા લસા છ રેડી તો અહીંયા જોઈએ અહીંયા બે વડે ગુણશો એટલે ટુ એન પ્લસ વન અહીંયા ટુ એન પ્લસ વન એટલે કે છ વડે ગુણી નાખી છ વડે ડિવાઈડ કરી નાખી અહીંયા છ વડે ગુણ નાખી અહીંયા છ વડે ગુણશો એટલે ત્રણ વધશે રેડી સાદું રૂપ આપી દે તો અહીંયા એન બાય ટુ થશે સોરી એન બાય થ્રી બ્રેકેટમાં આપણે ટુની અંદર મલ્ટિપ્લાય કરાવશું એટલે કે પહેલાં તો ટુ એન અને એનો ગુણાકાર ટુ એન સાથે કરશો એટલે ફોર એન સ્ક્વેર ટુ એનનો ગુણાકાર વન સાથે એટલે કે ટુ એન

ને બે છ અને અહીંયા છ સિક્સ એન સિક્સ એન કોણ થઈ જશે ત્રણ ને બે પાંચ પાંચમાંથી છ થાય તો માઇનસ એક વધશે રેડી આ રીતના વધશે નેક્સ્ટ હવે આપણે આનો શું કરશું મિત્રો અવયવ પણ નાખશું તો ડાયરેક્ટલી અવયવ પડી જશે એન બાય થ્રી એ સિટીઝ અહીંયા આપણે બેનો સ્કવેર અને એનનો સ્ક્વેર એટલે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરની ફોર્મ્યુલા એપ્લાય કરશું એટલે થશે મિત્રો ટુ એન માઇનસ વન અને અહીંયા થશે ટુ એન પ્લસ વન રેડી તો આ રીતના આપણે સરવાળાનું સૂત્ર થશે એન બાય થ્રી કાઉસમાં ટુ એન માઇનસ વન ઇન્ટુ ટુ એન પ્લસ વન આ રીતના આપણે ફાઇનલ જવાબ મળશે રેડી તો મિત્રો એ દાખલા નંબર દસ કમ્પ્યુટ થાય છે એટલે કે જે સ્વાધ્યાય નવ પોઈન્ટ ચાર ના ટોટલ દસ દાખલા જે હતા સરવાળા માટેના જે એક્ઝામ્પલો પ્યોરલી કહી શકાય સિગ્મા એન સિગ્મા એન સ્ક્વેર સિગ્મા એન ક્યુબ આને રિલેટેડ ફોર્મ્યુલા એપ્લાય કરીને જે કંઈ પણ સોલ્યુશન હતું તે આપણે આ વિડીયોની અંદર કમ્પલીટ કર્યું મતલબ કે દાખલા નંબર દસ લાગી કમ્પ્લીટ કર્યું રેડી તો હવે આપણે જે નેક્સ્ટ કન્સેપ્ટ છે મિત્રો અનંત સમગુણોત શ્રેણી રેડી જે સમગુણોત શ્રેણી છે તે મિત્રો અનંત હોય શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી માટે ઓલરેડી આપણે કન્સેપ્ટ શીખી ગયા છીએ સમાંત શ્રેણીમાં આપણે શાંત સમાત શ્રેણી હોઈ શકે અનંત સમાંતર શ્રેણી હોઈ શકે હેડી તો શાંત સમાંતર શ્રેણી માટે એનમું પદ મેળવવું હોય અથવા તો અનંત સમાત શ્રેણી માટે આપણે એનમું પદ મેળવવું હોય તો મેળવી શકીએ અનંત સમાંતર શ્રેણીમાં એનમું પદ હોતું નથી પરંતુ છતાં પણ આપણે પૂછે કે એનમું પદ મેળવવું તો આપણે મેળવી શકીએ છીએ હેડી પરંતુ એવી જ રીતના અહીંયા આપણે અનંત અનંત સમગુ શ્રેણી હોય હેડી તો ત્યારે આપણે કેવી રીતના મતલબ કે સરવાળો મેળવવો અનંત પદોનો સરવાળો આપણે મેળવવો હોય સમગુણોત્વ શ્રેણી માટે તો તે કેવી રીતના મેળવવું તે આપણે નેક્સ્ટ જે કન્સેપ્ટ છે તેના માટે આપણે જોવાના છીએ આ ઓલરેડી મતલબ કે આ જે કન્સેપ્ટ છે મિત્રો તે ઓલરેડી સિલેબસમાંથી નીકળી ગયેલો છે છતાં પણ આપણે એકવાર તે જોઈ લેશું કારણ કે એકદમ નાનો કન્સેપ્ટ છે અને એક્ઝામ્પલો પણ બહુ ઓછા છે તો તે આપણે કમ્પ્લીટ કરી નાખશું જેથી કરીને આપણે કોઈ કચાશ ના રહીશ જે પણ શ્રેણી અથવા તો શ્રેણીને રિલેટેડ જે કંઈ પણ કન્સેપ્ટ છે તેમાં રેડી તો મિત્રો આપણે તે કન્સેપ્ટ જે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કારણ કે અહીંયા આપણે ઓલરેડી વિડીયો જે છે તે બહુ લેન્ધ થઈ ગયો છે અને સ્વાધ્યાય પણ આપણે જે આગલું હતું તે પૂર્ણ થઈ ગયું છે તો જે કન્સેપ્ટ છે અમંત સંપૂર્ણ શ્રેણીના તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું રેડી તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ જય હિંદ